છો બાળ મિત્રો મજામાં ધોરણ પાંચ વિશે પ્રિય ગુજરાત સુરખાબ તે ગુજરાતનો રાજ્ય પક્ષી છે તે દર વર્ષે પરદેશથી ગુજરાતમાં આવે છે અને કચ્છનો અબડાસા એટલે કે મોટું સુરખાબ નગર નગર કહેવાય અને પરદેશથી આવતા પક્ષીઓ યાયાવર પક્ષીઓ કહેવામાં આવે છે દર વર્ષે ગુજરાતમાં પરદેશથી આવે છે આ અને તે ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કહેવાય છે હવે કચ્છનું નાનું રણ છે એમાં સૌથી વધારે મીઠું પકવવામાં આવે છે અને અડધાથી વધુ મીઠું કચ્છના નારા રણમાં પાકે છે કચ્છનું નાનો રણ છે આપણા દેશના મીઠાના કુલ ઉત્પાદનનું અડધાથી વધુ મીઠું કચ્છના નારા રણમાં પાકે છે હવે કંડલા બંદર કંડલા બંદર છે ગુજરાતનું સૌથી મોટું બંદર છે અને કચ્છના અખાતમાં આવેલું આ બંદર ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું બીજા ક્રમે સૌથી મોટું બંદર છે અહીંથી દેશ વિદેશમાં વેપાર થાય છે હવે કંડલા બંદરથી આપણે માલ મોકાવ હોય તો દેશ વિદેશમાં કંડલા બંદરથી માલ જાય છે અને આવે છે હવે પીરોટન ટાપુ તે ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલો છે ચાપીરોટન ટાપુ છે ગુજરાત જામનગર જિલ્લામાં આવેલો છે અહીં જળચર જીવોના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં જળચર જીવોને વધુ ઉછેરવામાં આવે છે અહીં સ્ટારફિશ તારા માછલી ફિશ છત્રીક ડોલ્ફિન શૂસ માછલી તેમજ જળકુકડી જેવા જાત જાતના પ્રાણીઓ કરચલાઓ નેક્ટોપસ ઓક્ટોપસ અષ્ટબાહુઓ પણ છે અષ્ટબાહુ એટલે કે આઠ અંગો આઠ પગવાળા હોય એને અષ્ટબાહુ કહેવાય ઓક્ટોપસની બધા આ આપીરો ટંટાપુરની અંદર જે તળાવ છે એમાં જોવામાં આવે છે હવે સિંહ તે એશિયા ખંડમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે આપણે આ શાસન ગીરમાં સિંહનું અભયારણ્ય છે ત્યાં આપણે સિંહો જોવા મળે છે અહીંનું જંગલ આખા એશિયાના સિંહો માટેનું એકમાત્ર આશ્રય સ્થાન છે ગીર સિંહો માટેનું અભયારણ છે હવે ગીરનાથ એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે તેનું શિખર ગોરખનાથ ગુજરાતનું સૌથી ઊંચું શિખર એક હજાર એકસો સત્તર મીટર ઊંચું છે ગુજરાતના અન્ય પર્વતો ગુજરાતમાં પંચમહાલમાં પાવાગઢ બનાસકાંઠા મહારાસુર અને જેલસોર ડાંગ જિલ્લામાં સાપુતારા ભાવનગર જિલ્લામાં શેત્રુંજો પર્વત છે સાપુતારામાં ગુજરાતનું એકમાત્ર મથક છે તે હવા ખાવાનું સ્થળ તરીકે ઓળખાય છે હવે ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ ગુજરાતના દરિયાકિનારે વેરાવળ મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે જો વેરાવળમાં દરિયાકિનારે આપણે જ્યારે જાય છે ને ત્યારે એમાં માછલા ઉછેરવાનું ઉદ્યોગ મોટા પાયે છે મોટું કેન્દ્ર છે અને જહાજ ભાંગવાનો ઉદ્યોગ ભાવનગર જિલ્લામાં અલંગ બંદરે જહાજ ભાંગવાનો મોટો ઉદ્યોગ ચાલે છે હવે મોટા મોટા જહાજો હોય ભાંગવાના એ ભાવનગર જિલ્લાના અલંગ બંદર બંદરે જહાજ ભાંગવાનો મોટો ઉદ્યોગ છે હવે સરદાર સરોવર સરદાર સરોવર યોજના નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે આ નદી પર નવા ગામ ખાતે સદા સરોવર યોજના તૈયાર કરવામાં આવી છે અહીંથી સિંચાઈ યોજના દ્વારા ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે જ્યાં નર્મદા ડેમ મોટો બધો છે અને ત્યાં ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે અને આ ત્યાં નવા ગામો પર આ બંધ બાંધવામાં સદરો યોજના બંધ તૈયાર કરવામાં આવ્યો છે અને એ ડેમો પરથી સિંચાઈ યોજના માટે બધા ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવે છે નવા ગામ બંધથી વીજળી પણ પેદા થાય છે ત્યાં વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવે છે નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી કહેવાય છે આથી લીલી છમ ગુજરાત નર્મદા નદી છે ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે હવે ગુજરાતનું પાટનગર ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે તે ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર છે જો ગાંધીનગરમાં સૌથી વધારે વૃક્ષો આવેલા છે તે વધુ વૃક્ષો ધરાવતું એક શહેર છે ગાંધીનગર એ આપણું ગુજરાતનું પાટનગર છે હવે નળ સરોવર નળ સરોવર છે તે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની વચ્ચે આવેલું છે તે પક્ષી અભયારણ્ય છે શિયાળો શરૂ થતાં જ પરદેશમાંથી અહીં જાત જાતના અનેક પક્ષીઓ આવે છે આ પક્ષીઓને જોવા ઘણા પ્રવાસીઓ અહીં સહેલગાહે આવે છે એટલે કે ફરવા માટે આવે છે સહેલગાહ એટલે કે ફરવા માટે નળ સરોવરમાં આવે છે ત્યાં દેશ વિદેશથી પક્ષીઓ જુદી જુદી જાતના પક્ષીઓ આપને નળ સરોવરમાં જોવા મળે છે હવે મોઢેરાનું સૂર્યમંદિર તે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલું છે અગિયારમી સદી દરમિયાન પાટણના સોલંકી રાજા ભીમદેવે આ ભવ્ય અને કલાત્મક મંદિર બંધાવ્યું હતું આજે તે લગ ભગ્ન અવસ્થામાં છે આ સૂર્ય મંદિર તેના કલાત્મક સ્થાપત્ય અને શિલ્પ સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે આ મોઢેરામાં સૂર્ય સીધા કિરણો સૂર્યના કિરણો છે એ મંદિર એટલું બધું અંદર છે તો એમાં સૂર્યના કિરણો પડે છે હવે સ્વાધ્યાય નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ શોધીને તેમનો અક્ષર પ્રશ્ન સામે આપેલા ચોરસમાં લખો હવે ગુજરાતમાં સુરખાબનગર ક્યાં આવેલું છે અબડાસામાં ક્યાં આવેલું છે અબડાસામાં બીજું ગુજરાતના ક્યાં જંગલોમાં સિંહ જોવા મળે છે ગીરના ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર કયું છે વેરાવળ કયું છે વેરાવળ બી હવે ભાવનગર જિલ્લાના અલંગ બંદરે કયો ઉદ્યોગ વિકસ્યો છે ડી આવશે જહાજ ભાંગવાનો હવે ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે તો એ ગાંધીનગર હવે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પીરોન્ટ ટાપુ ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે જામનગર જિલ્લામાં ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ખાલી જગ્યા છે સાપુતારા સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી પર તૈયાર કરવામાં આવેલું છે નર્મદા ગુજરાતના ખાલી જગ્યા સરોવરમાં શિયાળો શરૂ થતાં જાત જાતના વિદેશી પક્ષીઓ આવે છે નળ સરોવરમાં હવે ગુજરાતમાં સૂર્યમંદિર મોઢેરામાં આવેલું છે હવે ખરા ખોટાની નિશાની નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો ચોકડીની નિશાની કરો ગુજરાતનું સૌથી મોટું બંદર ભાવનગર છે ખોટું મહી નદી ગુજરાતની સૌથી મોટી નદી છે ખોટું ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે નર્મદા આપણા દેશના મીઠાના કુલ ઉત્પાદનનું અડધાથી વધુ મીઠું કચ્છના નાના રણમાં પાકે છે સાચું આરાસુર પર્વત પંચમહાલ જિલ્લામાં આવેલો છે ખોટું સોલંકી રાજા ભીમદેવે મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવ્યું હતું સાચું હવે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક બે શબ્દમાં લખો ગુજરાતનું રાજ્ય પક્ષી ક્યુ છે સુરખા ગીર અભયારણ્ય કયા પ્રાણી માટે છે સિંહ માટે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ગિરનાર સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે ડાંગ કઈ યોજના ગુજરાતની જીવાદોરી ગણાય છે સરદાર સરોવર યોજના હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવતા વિડીયોમાં પાઠ એકવીસ ભણીશું જય હિન્દ જય ભારત